જય શ્રી કૃષ્ણ. આજે આપણે કમળનું પવિત્રું જોઈશું. કમળના પવિત્ર માટે એક સોયો જોઈશે, સૂતર જોઈશે. સૂતર આપણે સૂતરના પવિત્રમાં પતલું લીધું, આમાં થોડુંક જાડું સૂતર જોઈશે, જાડું જોઈશે. દોરો જોઈશે અને કપડું જોઈશે. કમળના પવિત્ર માટે આપણે આવી રીતે જાડો દોરો લઈને એક સોયા પર આપણે દોરો કમળના શેપનો વીંટવાનો છે. હવે જ્યારે આપણે વીંટવાનું શરૂ કરીએ, પછી આ જે પહેલાં લીધો છે એ દોરો એની વચ્ચે લઈ લેવાનો, એટલે વચ્ચે ટુકડો રહી નહીં. શરૂઆતમાં થોડુંક વીંટીને પછી આપણે શેપ આપતા જવાનો કમળના. આગળથી પતલું ને પાછળથી થોડું જાડું, એવી રીતનો શેપ આપવાનો. મેં નાના મોટા જે સાઈઝનું કરવું હોય એ પહેલાં જ નક્કી કરી લેવાનું. હવે આખું પવિત્રું તૈયાર કરશું તો આવું થશે. એટલે આપણે જે સાઈઝનું કરવું હોય, નાની મોટી જે સાઈઝનું કરવું હોય એ થઈ જાય. આપણે નાનું કરવું હોય તો નાનું થશે. નાની સાઈઝના કરવા હોય તો આવી રીતે નાનું થશે. હવે આ તૈયાર કર્યા પછી આપણે એને કપડું વીંટીશું. ચારે બાજુથી સરખી રીતે એને પછી એને આપણે લીલા દોરાથી બાંધશું. લીલા દોરાથી બાંધવાથી એની દાંડીનો ભાવ આવશે. અને આ બાંધતી વખતે જરા થોડુંક, એકદમ થોડુંક જ એકરું નહીં બાંધવાનું, થોડું નીચે પણ થોડુંક વધારે સુધી લેવાનું. આવી રીતે થોડુંક વધારે લેવાનું એટલે જરા દાંડીનો ભાવ આવે અને પછી એને ગાંઠ મારી દેવાની. એટલે આ તૈયાર થઈ જાય એટલે પછી એને સોયામાંથી કાઢીને કાતરથી કાપી લેવાનું. એટલે આ તમારું કામ. એટલે આવા હવે તમારે આપણે ધારો કે આ દોરો ન વીંટવો હોય તો આવા કમળના શેપના મોતી લઈને પછી એને સોયમાં પૂરવીને એના પર જેમ આપણે આ બાંધ્યું ને તે આ તેવી રીતે આના પર જ કપડું બાંધી દેવાનું. અને આવી રીતે કપડું બાંધીને તમે મોતીનું કરી શકો છો. તો મોતીનું પવિત્રું આવું થશે.
કમળ, મોતીનું કમળ આવી રીતના થશે. એટલે તમારે જે સાઇઝના કરવા હોય નાના મોટા તે કરી શકો છો. હવે પવિત્રામાં આપણે હંમેશા કમળમાં હંમેશા ઉપરના સાઇડમાં ડાર્ક હોય છે, નીચેના સાઇડમાં લાઇટ હોય છે. તો આપણે એક કોઈ પણ એક કપડાથી બનાવીને એને શેડિંગ પણ આપી શકીએ છીએ. નીચેથી જરા આવી રીતે વ્હાઇટ શેડ આપી શકીએ અને ઉપરથી થોડો ડાર્ક શેડ. સફેદ કપડાથી ધારો કે કર્યું હોય તો ઉપરથી થોડો લાલ રંગનો ડાર્ક શેડ આપી દેવાનો. આવી રીતે નાના મોટા જે સાઇઝના તમારા કરવા હોય એ સાઇઝના પવિત્ર કરી શકો. હવે આ સફેદ પર કરીને ઉપરથી શેડિંગ કર્યું છે અને આ લાલ પર કરીને શેડિંગ કર્યું છે. આમાં વચ્ચે નીચેથી લીલા રંગનો દોરો તો બાંધ્યો છે, છતાં લીલા પાનનો ભાવથી આવી રીતનું શેડિંગ કર્યું છે. અને પછી આપણે જેમ સોય દોરામાં પૂરવીએ તેમ મોટા સોયામાં લઈને આપણે દોરામાં પૂરવી દઈએ તો કમળનું પવિત્રું આવું આખું તૈયાર થઈ શકે. એને પછી પૂરીને વચ્ચે જે ડેકોરેશનનું નાખવું હોય એ ડેકોરેશન નાખી શકાય. તમે તુઈ મૂકી શકો, મોતી મૂકી શકો, ગોટા મૂકી શકો, આવી રીતે મોતી નાખીને મૂકી શકો. આવા પણ તૈયાર મળે છે તો એવું પણ મૂકી શકો. એટલે આવી રીતનું પણ બની શકે. આ મેં સફેદમાં કરીને શેડિંગ કરીને કર્યું છે. આવી રીતે જાડી દાંડી હોય તો સુંદર લાગે છે. વચ્ચે નીચે ગુલાબ મૂક્યું છે જે હવે આપણે શીખવાના છીએ. એટલે આવી રીતનું પવિત્ર તૈયાર થાય છે. હવે આપણે કપડાનું કમળ બનાવશું. એને માટે આપણે જુદા જુદા શેડના કપડાં જોઈશે. લીલું, સફેદ, ગુલાબી, આછું એકદમ, એનાથી ડાર્ક, એનાથી ડાર્ક ને છેલ્લા રાણી કલર. આવી રીતના છો શેડ જોઈશે. હવે આ જે લીલું છે તે આપણે 1/2 ઇંચ બાય 2.5 ઇંચનું લઈશું. સફેદ છે તે એનાથી વધારે, 1.25 ઇંચથી ઓછું ને 1/2 ઇંચથી વધારે અને 3.5 ઇંચની લંબાઈ. એનાથી જે પછી ગુલાબી રંગનું જે લઈશું તે 1/2 ઇંચ બાય 5 ઇંચનું લઈશું. એનાથી આગળનો જે કલર છે તે 1/2 ઇંચ બાય 3 ઇંચ લઈશું. એનાથી આગળનો કલર છે તે 1/2 ઇંચ બાય 8 ઇંચ લઈશું, પણ એને એક કાપો થોડોક ઓછો 1/2 ઇંચ કરતાં. અને પછી રાણી કલરનું 1/2 બાય 4. હવે આવી રીતનું તૈયાર થશે. આપણે બનાવીને જોઈએ. આપણે વચ્ચે એમાં કંઈક ડેકોરેશનનું કહીશું, મોતી અથવા તો આવી રીતનું કંઈ મૂકી દઈશું. એટલા એક મણકો તૈયાર થઈ ગયો. હવે આપણે જેવી રીતે પહેલાં રિબિન કરતા હતા એવી રીતે આમાં દોરા નહીં નીકળે એટલે તમે વાળવું હતો વાળવાનું, નહીં તો નહીં વાળો તો પણ ચાલશે. જેવી રીતે રિબિનનું કર્યું બીજા એપિસોડમાં એવી રીતે જ કરવાનું છે. આવી રીતે બધા પૂરવવાથી આખો આવો મણકો તૈયાર થશે. આવા બધા મણકા તૈયાર કરીને દોરામાં
পুরবি দেবে না তো আকু আউ পবিত্র তৈয়ার থাকছে આમાં વચ્ચે આવી રીતે ડેકોરેશનના મૂક્યા છે મોતીની એ મૂકી છે અને વચ્ચે પણ ડેકોરેશનના મણકા મૂકીને આવી રીતે બધા મણકા બનાવીને આખું પવિત્ર તૈયાર થઈ જશે આપણે રેશમમાંથી પણ કમળનું પવિત્ર બનાવી શકીએ છીએ તો આપણે આ રેશમના ચોથા એપિસોડમાં આપણે જોયું કેવી રીતે ગોટા બનાવવાના તે આવું રેશમ લઈને બધા રંગના રેશમ લઈને લીલું ગુલાબી સફેદ એવી રીતના રંગના રેશમ લઈને આપણે જેમ આ બાંધીને આપણે ગોટા બનાવ્યા એવી રીતે ગોટા બનાવવાના અને પછી એ બનાવીને એના ઉપર જરા વજન આપીને એને ચપટા કરી નાખવાના આવી રીતે જુદા જુદા શેપમાં લીલું સફેદ ગુલાબીના બે ત્રણ શેડ લઈને આપણે બનાવીએ આવી રીતે પૂઠા કાપી રાખવાના આપણે જુદા જુદા માપના નાનું લીલાનું નાનું એનાથી મોટું સફેદ એનાથી મોટું એવી રીતના કાપીને પછી પાછું નાનું એવી રીતના કાપીને આપણે પછી એને સોયામાં પૂરવીને આવી રીતનું રેશમનું પવિત્ર બનાવી શકીએ છીએ